ધાનેરા શહેરમાં આજે વધુ એક હોસ્પિટલના તબીબ સામે સારવારમાં બેદરકારી રાખી હોવાની રજૂઆત સાથે ઠાકોર સમાજે ધાનેરાની શ્રદ્ધા હોસ્પિટલમાં ખસી જઈ ભારે હોબાળો કર્યો હતો. ધાનેરા શહેરમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલ ખાતે આજે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઘસી આવ્યા હતા. શ્રદ્ધા હોસ્પિટલ એક ગાયનેક હોસ્પિટલ છે, જેથી આ હોસ્પિટલમાં 7 દિવસ અગાઉ ભાખડીયાલ ગામની ગૌરીબેન ગમનાજી નામની મહિલાને પેટની કોથલીમાં ઓપરેશન માટે લવાઈ હતી. હોસ્પિટલના તબીબ ડૉક્ટર દિનેશભાઈ પટેલ દ્વારા મહિલાનું ઓપરેશન કરી તેને રજા આપતા મહિલાને ઘરે લઈ જવાઈ હતી. જોકે ગત રોજ મહિલાની તબિયત બગડતા ફરી તેને ધાનેરાની શ્રદ્ધા હોસ્પિટલમાં લવાઈ હતી. જોકે મહિલાની હાલત ગંભીર હોવાના કારણે તેને ડીસા ખાતે વધુ સારવાર માટે ખસેડાઈ હતી. જોકે મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા આજે સવારે મૃતકના પરિવારના સભ્યોએ શ્રદ્ધા હોસ્પિટલમાં આવી તબીબે સારવાર દરમિયાન બેદરકારી રાખી હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલનો ઘેરાવ કર્યો હતો. આ મામલાની જાણ ધાનેરા પોલીસને થતાં મામલો વધુ ના બગડે તે માટે ધાનેરા પોલીસે હોસ્પિટલ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તો આ તરફ ઠાકોર સમાજના આગેવાનોને જાણ થતાં મોટા પ્રમાણમાં સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તબીબ સામે પોલીસ ફરિયાદની રજૂઆત કરી ઠાકોર સમાજે રસ્તો રોકવાનો પ્રયાસ પણ કરતા મામલો તંગ બની ગયો હતો. જોકે સમાજના આગેવાનોએ કાયદો હાથમાં ના લેવાની સલાહ આપતા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઠાકોર સમાજના આગેવાનો તેમજ પરિવારના સભ્યો મૃતક મહિલાના મૃતદેહને હોસ્પિટલમાં લાવી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તબીબે સારવારમાં બેદરકારી રાખી હોવાના આક્ષેપો સાથે ઠાકોર સમાજના લોકોએ હોસ્પિટલને ઘેરી લીધી હતી. ઓપરેશન કરતા ડૉક્ટરની બેદરકારી થઈ ઓપરેશનની નસ કાપવામાં આવી હતી, એના કારણે મારી કાકી ઓફ થઈ ગઈ હતી અને એના કારણે હવે રાજીવ પછી સમારંભ કરેલો છે. આજે શું કર્યું બધા હોસ્પિટલ આવ્યા હતા, શું બન્યું? આજે બધા આગેવાનો સમાજ ભેગી થઈ અને એ સમારંભ કર્યું. સમાજ શું નામ છે બહેનનું? જે બહેનનું નામ છે ધવરીબેન ગમનાજી ઠાકોર, ગામ ભાગડિયા. તબીબ પર થયેલા આક્ષેપને લઈ ધાનેરા મેડિકલ એસોસિએશનના પ્રમુખ સહિત તમામ તબીબો પણ શ્રદ્ધા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તો આ તરફ ઠાકોર સમાજના આગેવાન તેમજ ધાનેરા તબીબો સાથે કલાકો સુધી ચાલેલી ચર્ચા પછી આખરે આ ઠાકોર પરિવાર માની ગયો હતો અને મૃતક મહિલાના મૃતદેહને સ્વીકારવા તૈયાર થયો હતો. સાહેબ, આ બધો આ રીતનો પ્રશ્ન હતો, પ્રશ્ન જોવા મળ્યા એટલે અમે અહીં આવ્યા, એમને પૂછ્યું તો આ રીતે હતું, એટલે અમે સમાજના બધા ભેગા થઈને એનો નિર્ણય લઈ ધાનેરા શહેરમાં તાજેતરમાં બીજી વાર આ પ્રકારની ઘટના બની છે, જેથી આજે ધાનેરા શહેરના તમામ તબીબો પણ ડોક્ટર દિનેશના પડખે જોવા મળ્યા હતા. તો આ તરફ શ્રદ્ધા હોસ્પિટલના તબીબ ડૉક્ટર દિનેશભાઈ પટેલ પોતાની આરોગ્ય બાબતેની સેવા તેમજ સારવાર બાબતેની વિગતો આપતા જણાવ્યું હતું કે મેડિકલ સાયન્સમાં જે પ્રમાણે અભ્યાસ કર્યો છે એ પ્રમાણે અનુભવ સાથે અમે તબીબી સારવાર કરતા હોઈએ છીએ, પણ કેટલાક કેસોમાં દર્દીની હાલત વધુ ખરાબ હોવાના કારણે તેમને બચાવી શકાતા નથી. પછી તે 2 દિવસ પછી એને રજા આપી દીધી, આરામ હતો એકદમ, પણ 7મા દિવસે એને થોડી તકલીફ થઈ, વોમિટિંગ થતી હતી અને ગભરામણ થતી હતી, એટલે પાછું સવારે આવ્યું મારા ત્યાં. તો અમે રિપોર્ટ કરતા માલુમ પડ્યું કે એના જે પ્લેટલેટના કણો હતા એ ઊંચા થઈ ગયા હતા અને ઇન્ફેક્શન થઈ ગયું હતું. એ સેપ્સિસને લીધે એને થોડું DICUમાં જતું, અમારી ભાષામાં કહીએ તો એનું શું છે, ખૂન ટાંકામાંથી ખૂન આવવાનું અને પેશાબમાં ખૂન આવવાનું અને જાદરૂમાં ખૂન આવવાની પ્રક્રિયામાં થતી હોય છે. તો એ શોક અને DICUને ટ્રીટ કરવા માટે અમે ઘણી મહેનત કરી છે. હાઈ એન્ટીબાયોટિક આપી, બ્લડ આપ્યું, પ્લેટલેટ આપ્યા અને જે ક્લોટ કરવા માટે બધું કર્યું, પણ એનો રિસ્પોન્સ ન મળતો અમે એને આગળ હાઈ સેન્ટરમાં મોકલ્યું હતું. ત્યાં હાયર સેન્ટરમાં પણ એને ઘણી સારવાર કરી, છતાં પણ એને આરામ ન થતો, એને સવારમાં ડેથ થઈ ગયું. તો એ લોકો ઉશ્કેરાઈ ગયા અને આક્ષેપ કરવા માંડ્યા કે તમારી નેગ્લિજન્સીને ભૂલને લીધે આવું થયું છે.
પણ અમે આટલા વર્ષો મેડિકલ સાયન્સમાં ભણ્યા છીએ, સાયન્સની અમને ખબર હોય, અને જે અત્યાર સુધીનું જે સાયન્સ છે મેડિકલ સાયન્સ એને અનુરૂપ અમે ટ્રીટમેન્ટ કરી, છતાંય અમે એને દર્દીને બચાવી શક્યા નહીં. અને આ લોકોનો તદ્દન આક્ષેપ વગર આક્ષેપ ખોટો છે એવું અમે માનીએ છીએ, અને એને આ લોકો આ બધા સર ધ્યાન લો. ચર્ચાથી પરિવાર સાથે લઈ પરિવાર સાથે ચર્ચા થઈ, એ લોકો માન્યા, અને એ પછી અમે ડેડ બોડી અહીંથી ડીસાથી અહીં લઈને આવ્યા હતા, અને પછી અહીંથી એ લોકો ઘરે લઈ ગયા.